વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે જે પાઠ બાકી હતો, 12મો પાઠ, તો 12મા પાઠની અંદર પાછળના જે પ્રશ્ન હતા તેનો એક વિડીયો આપણે મૂકી ચૂકેલા છીએ. હવે બીજો વિડીયો મૂકીએ છીએ આપણે. તો બીજા વિડીયોની અંદર જ્યાંથી પ્રશ્નો બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 55, વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવવું. વિદ્યુત ઉર્જાની સમજૂતી આપીને તેનું શું મેળવવાનું છે? સૂત્ર મેળવવાનું છે અને જૂલના તાપીય નિયમ મેળવવાનો છે કે જૂલનો તાપીય નિયમ શું છે તે. તો એક ધાતુનો તાર, તો જેની અંદર ક્રોમિયમનો તાર પણ તમે લઈ શકો છો, કોઈપણ અવરોધ તરીકે પણ કોઈપણ પદાર્થને લઈ શકાય છે, વિદ્યુત પ્રવાહને અવરોધે છે, તેથી તેમાંથી સતત પ્રવાહ વહેવડાવવા માટે પ્રાપ્તિસ્થાન દ્વારા, પ્રાપ્તિસ્થાન એટલે કે જે વિદ્યુત કોષની અંદરથી આપણને વિદ્યુત પ્રવાહ વહે છે તેને શું કહેવાશે? પ્રાપ્તિસ્થાન કહેવાશે. દ્વારા સતત કાર્ય થવું જોઈએ એટલે કે સતત તેની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેવો જોઈએ. તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે પરિપથની અંદર કળ જોડેલી છે, વિદ્યુત કોષ જોડેલો છે, એ મીટર જોડેલું છે, અવરોધ જોડેલું છે, અવરોધની સાથે સમાંતરમાં વિદ્યુત વોલ્ટેજ માપવા માટેનું વોલ્ટમીટર જોડેલું છે અને પ્રવાહની અંદર વિદ્યુત પ્રવાહ આઈ વહી રહ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પરિપથ જોયા પછી આપણે તેની સમજૂતી મેળવીએ. એક અવરોધ વાહક આરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ ધ્યાનમાં લો. આરના એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે તે નોંધવા માટે વોલ્ટમીટર જોડેલું છે. ધારો કે ટી સમયગાળા દરમિયાન અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ છે. તો વી વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવા પ્રાપ્તિસ્થાન દ્વારા થતું કાર્ય કેટલું કહેવાય છે? વી ક્યુ. કારણ કે વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ક્યુ એટલે વિદ્યુત ભાર, બંનેનો જે ગુણનફળ હોય છે તે બંનેના ગુણનફળને શેના વડે દર્શાવાય છે? જે પ્રાપ્તિસ્થાન દ્વારા થતું કાર્ય મળે છે. તેથી ટી સમયગાળા દરમિયાન પ્રાપ્તિસ્થાન પરિપથને વિક્યુ જેટલી ઉર્જા પૂરી પાડે છે. આમ પ્રાપ્તિસ્થાન દ્વારા ખર્ચાતી ઉર્જા અથવા થતું કાર્ય ડબલ્યુ બરાબર કેટલું મળે છે આપણને? વિક્યુ. ત્યાર પછી ઓહમના નિયમ અનુસાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તે પ્રમાણે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. તો ક્યુને આપણે કરતા બનાવીશું તો ટી ક્યાં જશે? આઈની સાથે ગુણાકારમાં જશે. તો ક્યુ બરાબર શું લખાય છે? આઈ ટી લખાય છે, જે આપણે ડબલ્યુ બરાબર વી ક્યુની જગ્યાએ ક્યુના સ્થાને શું મૂકી દેશું? આઈ ટી મૂકી દેશું. વી બરાબર આઈ આર, જે સૂત્ર ઓહમના નિયમ પરથી આપણને મળેલું છે અને આઈ ટી પણ છે આપણી પાસે. તો કાર્ય આઈ સ્ક્વેર એટલે કે વિદ્યુત પ્રવાહનો વર્ગ અવરોધ અને સમયનો ગુણાકાર જેટલું મળે છે. આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આમ આઈ જેટલા સ્થાયી પ્રવાહને કારણે ટી સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એચ હોય તો એચ લઈ લીધે, કઈ લઈ દેલી છે એચ? આપણે ઉષ્મા ઉર્જા જે વ્યય થાય છે તે, તો વ્યય થાય છે તે ઉષ્મા ઉર્જા એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આને જૂલનો તાપીય નિયમ કહેવાય છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખાલી પરીક્ષાની અંદર જૂલના તાપીય નિયમનું સૂત્ર પણ પૂછાઈ શકે છે. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો એસઆઈ એકમ જૂલ છે. તેના બીજા એકમો વોટ સેકન્ડ છે અને કિલો વોટ કલાક છે જે મોટો એકમ છે. નાનો એકમ શું છે? વોટ પ્રતિ સેકન્ડ છે. જૂલનો તાપીય નિયમ લખી સમજાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. જે જૂલનો તાપીય નિયમ ઉપર જે આપણે સૂત્ર પ્રાપ્ત કરેલું છે તે અનુસાર પ્રાપ્ત થાય છે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા એટલે કે જે ગરમી ઉત્પન્ન થાય છે તે. પહેલું, આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે.
આપેલ અવરોધ જે સૂત્રની અંદર તમે જોઈ શકો છો, અવરોધ એટલે કે આર અને વિદ્યુત પ્રવાહ એટલે કે તેનો વર્ગ આઈનો વર્ગ મળે છે. આપેલ અવરોધ અને આપેલ સમયગાળામાં, સમયગાળો એટલે કે એક મિનિટ હોય, એક કલાક પણ હોઈ શકે, આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધ ના કેવા હોય છે, સમપ્રમાણમાં હોય છે. આપેલ અવરોધ અને આપેલ પ્રવાહ માટે સમયગાળાના કેવા હોય છે, સમપ્રમાણમાં હોય છે. અર્થાત એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આ ગાણિતીય સમીકરણને જૂલનો તાપીય નિયમ કહેવાય છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહ આઈ, વાહકનો અવરોધ આર, તે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સમયગાળા પર આધાર રાખે છે. તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી જે નિયમ આપણે જોઈએ છીએ તે નિયમ જૂલનો તાપીય નિયમ માટે શેની જરૂર છે, વિદ્યુત પ્રવાહ આઈની જરૂર છે, વાહકની અંદર રહેલા અવરોધની જરૂર છે અને કેટલા સમય સુધી તે વિદ્યુત પ્રવાહ વહે છે તે પણ ખૂબ જરૂરી છે. એટલે ત્રણે ત્રણ ઉપર તે શું કરે છે, આધાર રાખે છે, એટલે કે મહત્ત્વનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે ઇન્ડેક્સના પ્રશ્ન. શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક કેવો થાય છે, ચળકે છે. વિદ્યુત હીટરનો તાપીય ઘટક ખૂબ ઊંચા અવરોધ એટલે કે ઊંચી અવરોધકતાવાળી મિશ્ર ધાતુ એટલે કે નિક્રોમનો બનેલો હોય છે. શેનો બનેલો છે વિદ્યાર્થી મિત્રો, નિક્રોમનો. ટૂંકો સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે વિદ્યુત હીટરની અંદર જે તાર હોય છે તે તારની અંદર કઈ ધાતુ વપરાય છે, તો કઈ ધાતુ વપરાય છે, નિક્રોમ. જ્યારે તેનો જોડાણ તાર ખૂબ નીચા અવરોધવાળી ધાતુનો બનેલો હોય છે. આમ ખૂબ ઊંચા અવરોધવાળા તાપીય ઘટક જે નિક્રોમમાંથી બનેલો હોય છે માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેમાં ખૂબ જ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે, પરિણામે તે ખૂબ ગરમ થવાથી શું થાય છે, ચળકે છે. જ્યારે વિદ્યુત હીટરના ખૂબ નીચા અવરોધવાળા જોડાણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેમાં ખૂબ ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય છે, પરિણામે તે ગરમ થતો નથી, તેથી ચળકતો નથી હોતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક દાખલો છે જે ખૂબ જ સરળ છે, જે તમે સમજી શકો તેમ છો, કે 50 વોટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ. તો વી કેટલો છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, 50 વોટ છે. એક કલાક એટલે કે સમય કેટલો છે આપણી પાસે, 1 કલાક. તો 1 કલાકને આપણે શેમાં ફેરવી દઈએ, સેકન્ડમાં ફેરવી દઈએ, તો 1 કલાકની સેકન્ડ કેટલી થાય છે, 3600 સેકન્ડ થાય છે. અને 9600 કુલમ વિદ્યુત ભારને, 9600 કુલમ એટલે કુલમ એટલે કે વિદ્યુત ભારને શેના વડે દર્શાવીએ આપણે, ક્યુ વડે દર્શાવીએ છીએ. 96000 કુલમ વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધવાની છે. તો ઉષ્મા શોધવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કયો નિયમ વાપરવાનો છે, જૂલનો નિયમ. તો જૂલનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, એચ બરાબર વી આઈ ટી. તો વી આઈ ટી છે, તો વી બરાબર, હવે આઈની કિંમત આપણને વિદ્યુત પ્રવાહ આપેલો નથી પણ ક્યુની કિંમત આપેલી છે. તો આઈ અને ક્યુ સાથે સંકળાતું સૂત્ર કયું છે, ક્યુના છેદમાં ટી ગુણ્યા ટી. તો ટી નીકળી જાય છે અને વી અને ક્યુ વધે છે. તો 50 × 96000 એટલે કેટલા મળે છે આપણને, 1, 10, 100, 1000, 10000, 1,00,000 અને 1,00,000. 48 લાખ જૂલ પ્રાપ્ત થાય છે. એને જો દશાંશમાં આપણે ફેરવીએ તો 4.8×10^6 મળે છે. 3 ઘાતને આપણે અલગ પણ કરી શકીએ. અલગ અલગ કરવાનું કારણ એક જ વસ્તુ છે, બાબત જે આપણને ગ્રામમાં મળે છે તેને કિલોગ્રામમાં જો આપણે ફેરવવી હોય તો 10^3 શું થશે, નીકળી જશે. એટલે 4800 કિલો જૂલ આપણને શું પ્રાપ્ત થાય છે, શું ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ જ રીતે 20 ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ શું થાય છે, ખેંચે છે. તો આઈ કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણને, 5 એમ્પિયર.
અવરોધ કેટલો આપેલો છે 20 ઓમેગા અને 30 સેકન્ડની અંદર એટલે કે ટી બરાબર 30 સેકન્ડની અંદર તો એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી એટલે કે કેટલી ઉષ્મા તેની અંદર ઉત્પન્ન થાય છે તે શોધવાની છે તો આઈની જગ્યાએ 5 મૂકીશું આરની જગ્યાએ 20 ઓમેગા મૂકીશું ટીની જગ્યાએ 30 સેકન્ડ મૂકી દઈશું જેથી કરી આપણને 25 × 20 × 30 જેથી કરી આપણને જવાબ મળે છે 15000 જૂલ હવે 15000 છે તો 15 × 10³ લખી શકાય હવે 10³ એટલે કે ગ્રામમાં છે તો આપણે તેને શેમાં ફેરવી શકીએ કિલોગ્રામમાં ફેરવી શકીએ એટલે 15 કિલોગ્રામ જૂલ જેટલી આપણને શું મળે છે ઉષ્મા પ્રાપ્ત થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો વ્યવહારમાં તેનો તાપીય અસર શું કરીએ છીએ આપણે તે રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો જણાવો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો નીચે મુજબ છે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી વિદ્યુત ટોસ્ટર વિદ્યુત હીટર વગેરેની કાર્યપદ્ધતિમાં તો ઇસ્ત્રી ગરમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે તે કપડાં ઉપર કે અન્ય કોઈ પદાર્થ ઉપર ફેરવી શકવાના નથી એટલે કે તાપીય અસર જરૂરી છે વિદ્યુત ટોસ્ટર જેની અંદર આપણે પીઝા છે કે અન્ય કોઈ વાનગીઓ આપણે તેમાં ગરમ કરવા માટે મૂકીએ છીએ વિદ્યુત હીટર હીટર એટલે કે આપણે પાણી ગરમ કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ તો તેની અંદર તાપીય અસરનો ઉપયોગ થાય છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી પ્રકાશ મેળવવા માટે તો આપણા ઘરની અંદર જે બલ્બ હોય છે અથવા તો પહેલાંના સમયની અંદર જે મોટા બલ્બ વાપરતા હતા એની અંદર જે સ્પ્રિંગનું ગૂંચળા જેવું જે ભાગ હતો તે ગૂંચળા જેવા ભાગને શું કહેવાય છે ફિલામેન્ટ કહેવાય છે તો તે ફિલામેન્ટ જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી તે પ્રકાશિત થવાનો નથી તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણે બલ્બ શરૂ કરીએ અને પછી થોડાક સમય પછી જો તેને બંધ કરી દઈએ તો તે બલ્બ કેવો થઈ ગયેલો હોય છે ગરમ થઈ ગયેલો હોય છે તો ગરમ થવાને કારણે જ બાબત તેની અંદર ફિલામેન્ટ ગરમ થવાને કારણે તે પ્રકાશિત ઉદ્ગમ ઉદ્ભવે છે વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે છે વિદ્યુત ફ્યુઝમાં એટલે કે જો ફ્યુઝ આપણે જોડેલો હોય તો ઘરની અંદર કોઈપણ જાતના વિદ્યુત ઉપકરણો જે સાધનો છે તે સાધનોની અંદર કોઈપણ જાતની ક્ષતિ હોય તેને કારણે ફ્યુઝ શું થઈ જાય છે ફ્યુઝમાં જોડાયેલો વાયર બળી જાય છે ગરમ થવાને કારણે તો બળી જવાને કારણે ગરમ થઈ જાય ગરમ થવાને કારણે તે બળી જાય છે જેને કારણે ફ્યુઝ ઉડી જાય ને આપણે ઉપકરણોને શું કરી શકીએ છીએ રક્ષણ આપી શકીએ છીએ અને બચાવી શકીએ છીએ ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો તો આપણે 60 નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર એટલી જાણકારી મેળવેલી છે કે વિદ્યુત બલ્બની અંદર જે ફિલામેન્ટ આવેલો હોય છે તે ફિલામેન્ટની અંદર જે તાપીય અસર થાય છે તે તાપીય અસરને કારણે શું થાય છે બલ્બ પ્રકાશિત થાય છે પરંતુ તે કેવી રીતે થાય છે તે આપણે હવે અહીં સમજવાનું છે જ્યારે વિદ્યુત બલ્બના ખૂબ પાતળા અને ઊંચા અવરોધવાળા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ ખૂબ ગરમ થાય છે સફેદ તપ્ત થાય છે અને પ્રકાશનું શું કરે છે ઉત્સર્જન કરે છે ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર ટૂંકા સવાલમાં આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે કે વિદ્યુત બલ્બની અંદર ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો શું લખાશે ટંગસ્ટન કારણ કે તેનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે 38 °C જેટલું હોય છે તેના ઊંચા ગલનબિંદુને કારણે તે પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખી ખૂબ ગરમ સફેદ તપ્ત થાય છે અને પ્રકાશ શું કરે છે ઉત્સર્જિત થાય છે ટંગસ્ટનના બીજા ગુણધર્મો જેવા કે તેનું લચીલાપણું એટલે કે વચ્ચે ઝૂલતા પુલની જેમ ઝૂલાવપણું હોય છે
અને ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો નીચો દર બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે શું છે અનુકૂળ છે. જો બલ્બમાં હવા હોય તો ઓક્સિજનની હાજરીમાં ખૂબ ગરમ ફિલામેન્ટ જલ્દી બળી જાય છે અને તેથી આયુષ્ય કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. તેથી બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે આર્ગોન અને નિયોન અથવા તો બંનેનું મિશ્રણ ભરવામાં આવે છે. આવા વાયુઓ ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, પરિણામે ફિલામેન્ટનું આયુષ્ય ખૂબ કેવું રહે છે, વધી જાય છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત બલ્બની અંદર કયા વાયુઓ આવેલા હોય છે? આર્ગોન અથવા તો નિયોન જેવા નિષ્ક્રિય વાયુ આવેલા હોય છે, અથવા તો તે બંનેનું શું વપરાય છે, મિશ્રણ પણ વાપરવામાં આવતું હોય છે. બલ્બમાં મોટાભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને બહુ ઓછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં શું થાય છે, રૂપાંતર થાય છે. બલ્બમાં મોટાભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલા માટે જ બલ્બ કેવો થાય છે, ગરમ થઈને પ્રકાશિત થાય છે અને બહુ ઓછી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં શું થાય છે, રૂપાંતર થાય છે. તો વધારે પ્રમાણમાં જે ઉર્જા વપરાઈ જાય છે તે ફિલામેન્ટની અંદર શેમાં વપરાઈ જાય છે, તાપીય અસરમાં વપરાઈ જતી હોય છે. તેથી ફિલામેન્ટવાળા બલ્બ ઓછા પાવર કાર્યક્ષમ હોય છે, જ્યારે ટ્યુબલાઇટમાં ફિલામેન્ટનો ઉપયોગ ન થતો હોવાથી તે વધારે પાવર કાર્યક્ષમ બને છે. એટલે કાર્યક્ષમ એટલે કે વધારે પ્રમાણમાં તે શું કરે છે, વિદ્યુતનો ઉપયોગ કરીને પ્રકાશિતમાન થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 62મો, વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખવાની છે. હવે ફ્યુઝ વિશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આધુનિક સમયની અંદર તો અલગ અલગ પ્રકારના ફ્યુઝ આવી ચૂકેલા છે. તો આપણે જૂના જમાનાના જે ફ્યુઝ હતા તેની જો કોઈએ જાહેરમાં જોયું હોય તો તમને ખ્યાલ હોઈ શકે કે ફ્યુઝ એટલે એની અંદર એક એવો તાર બાંધેલો હોય છે કે જેની અંદર પૂરતા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. તાપીય અસર તો થાય જ છે, પરંતુ કોઈ ઉપકરણ ઘરની અંદર કોઈ જાતનું ઉપકરણની અંદર ક્ષતિ થતી હોય તો તે ક્ષતિને કારણે વિદ્યુત પ્રવાહ તે ઉપકરણ વધારે પ્રમાણમાં ખેંચે છે અને વધારે પ્રમાણમાં ખેંચવાને કારણે તે ફ્યુઝની અંદરથી વિદ્યુત પ્રવાહ વધારે વહે છે. વધારે વહેવાને કારણે તે ફિલામેન્ટની અંદર જે વાયર હોય છે તે અતિશય ગરમ થઈ જાય છે અને તૂટી જાય છે. તો ત્યારે આ તૂટી જવાની કારણે તેને આપણે કહીએ ફ્યુઝ ઉડી ગયો છે. તો ફ્યુઝ ઉડી જવાનું એટલે કે ફ્યુઝની અંદર જે વાયર છે તે વાયર શું થાય છે, બળી ગયેલો હોય છે. ફ્યુઝ તાર એ ખૂબ ઓછા અવરોધવાળો અને યોગ્ય નીચું ગલનબિંદુ ધરાવતો તાર છે. તે વધુ પડતા ભારે પ્રવાહથી રક્ષણ આપે છે. વધારે પ્રમાણમાં જો વિદ્યુત પ્રવાહ તેમાંથી વહેતો હોય તો તેની સામે આપણને શું આપે છે, રક્ષણ આપે છે. ફ્યુઝને લાઈવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે. કેવી રીતે જોડવામાં આવશે, શ્રેણીમાં જોડેલો હોય છે. ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણો અને પરિપથને શું કરે છે, રક્ષણ આપે છે. તેમાં યોગ્ય ગલનબિંદુવાળી ધાતુ કે મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સીસુ વગેરેના તારનો ઉપયોગ થતો હોય છે ફ્યુઝ બાંધવા માટે. જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતાં મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ તારનું તાપમાન વધે છે અને તે પીગળી જઈ પરિપથ કેવો થઈ જાય છે, ખુલ્લો થઈ જાય. એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ત્યાર પછી આગળ વધતો નથી, પરિણામે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે અને વિદ્યુત ઉપકરણોને કોઈ નુકસાન થતી નથી. જો વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો, જેને કારણે પાવર અવરોધાય છે, અવરોધાવાને કારણે અન્ય સાધનોને નુકસાન થઈ શકવાના ચાન્સીસ છે. કોઈ એક વિદ્યુત ઉપકરણને સ્વતંત્ર રીતે રક્ષણ આપવા માટે વપરાતા ફ્યુઝને આકૃતિમાં દર્શાવેલો છે.
અહીં ગાડી કોઈ એક વિદ્યુત ઉપકરણને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે ટીવીની અંદર અથવા તો અન્ય કોઈ ઉપકરણોની અંદર તમે સાંભળેલું હશે રિપેરિંગ કરવાવાળાની શબ્દોથી કે આનો ફ્યુઝ ઉડી ગયો છે. તો દરેક ઉપકરણની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સરળતાથી શું આવેલો હોય છે, ફ્યુઝ આવેલો હોય છે. તે ફ્યુઝની કિંમત ખૂબ જ ઓછી હોય છે બાબત, તેની કિંમત માત્ર ને માત્ર 10-15 રૂપિયાથી 20-50 રૂપિયા સુધીની હોય છે. પરંતુ ઇલેક્ટ્રિશિયન જે ખરા તે આપણને ઘણી વખત ફ્યુઝ ઉડી ગયો છે તેવું સમજાવીને આપણી પાસે 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા સુધીનો ખર્ચો લઈ લેતા હોય છે. પરંતુ તે ક્યારે લઈ શકે છે તેની સંપૂર્ણ જાણકારી આપણી પાસે નથી, એટલા માટે તે લે છે. ફ્યુઝનો તાર ધાતુના છેડાવાળા પોર્સેલિન અથવા તો તેના જેવા અવાહક પદાર્થના કાર્ટિજમાં રાખવામાં આવે છે. કાર્ટિજ એટલે કે એક જાતનું બંધ પાત્ર જેની અંદર તેને શું કરવામાં આવે છે, યોગ્ય રીતે રાખવામાં આવતું હોય છે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર વગેરે જેવા માનાંક રેટિંગ ધરાવતા હોય છે. તો ઘણી વખત આપણને જો ઇલેક્ટ્રિશિયન પાસે એવા ફ્યુઝ ન હોય તો આપણને એમ કહે છે ફલાણી ફલાણી ઇલેક્ટ્રિકની દુકાને જઈને 5 એમ્પિયરનો 3 એમ્પિયરનો 10 એમ્પિયરનો 2 એમ્પિયરનો શું લીયાઓ, ફ્યુઝ લીયાઓ. તો 220 વોલ્ટ પર કાર્યરત 1 કિલો વોટની ઇસ્ત્રીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો આવે છે, I = P/V 1000/220 એટલે કે 4.54 એમ્પિયર હોય છે. આ કિસ્સામાં 5 એમ્પિયર માનાંકવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. તો જે પ્રમાણે સાધનોની ગોઠવણી છે, સાધનોની અંદર જે પ્રમાણે યોગ્ય પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે છે તે પ્રમાણે તેની અંદર શું વાપરવામાં આવતું હોય છે, બરાબર ફ્યુઝ વાપરવામાં આવતો હોય છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું, અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નોનો અભ્યાસ કર્યા તો 12મા પાઠના તમામે તમામ પ્રશ્નો હતા. તો તમામે તમામ પ્રશ્નો અહીં ગાડી 12મો પાઠ આપણો શું થાય છે, સંપૂર્ણ પૂરો થાય છે. તો જે વિદ્યાર્થીઓને જે પ્રશ્નની અંદર કોઈપણ જાતની ડિફિકલ્ટી હોય તો તેને તમારે શું કરવાનું છે, એક નોંધ કરીને રાખવાની છે. તે નોંધ કરીને રાખશો તો જ્યારે આપણે રૂબરૂ મળીએ કાં તો આમને સામને મળીએ ત્યારે તમે તે પ્રશ્નનો શું કરી શકો છો, નિરાકરણ કરી શકો છો. તેનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે.